આપણે મંચુર બનાવવા જઈ રહ્યા છીએ, તો હવે આપણે એની તૈયારી કરીએ. કોઈ પણ સોસ વગર મેં આ મંચુર બનાવ્યા છે. ઘરમાં જ મેં ટમાટાની પ્યુરી બનાવી, એને વઘારી, મસાલા કરી, એમાં બધા અજમાથી વઘારી મસાલા કરીને એ જ મેં નાખી છે. આપણા હેલ્થ માટે બહુ જ સરસ છે. ઘરમાં જ આ બધું બનાવી નાખીએ તો હેલ્થ માટે સારું આપણને. આ મેં કોબી લીધી છે, એને છીણી નાખી છે. આ લસણ અને લાલ મરચાં પેસ્ટ બનાવી રાખી છે, એ એક ચમચી ભરીને મોટી નાખશું. એમાં આપણે ચપકીનો લોટ નાખશું ચાર ચમચી જેવો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. હવે આપણે એને મિક્સ કરશું. મંચુરિયન માટેનું મિશ્રણ આપણે તૈયાર છે. હવે આપણે એના ગોલા વારશું. હાલો આપણે ગોલા વાર નાખીએ. આવી રીતે આપણે બધી ગોલા વારી નાખશું. પછી આપણે તેલ ગરમ મૂકશું, એમાં આપણે તળી લેશું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં મંચુરિયન નાખીએ અને તળી નાખીએ. હાલો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળશું. ગોલ્ડન કલર થઈ જશે પછી આપણે બારે કાઢી નાખશું. ગોલ્ડન કલર થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈએ. તળાઈ ગયા છે. બીજા ગોળાવા રાખ્યા છે એ પણ આપણે તળી લેશું. જો આપણા મંચુરિયન તળાઈ ગયા છે, હવે આપણે ગ્રેવી કરશું. એમાં આપણે નાખશું, હાલો એક પેન લેશું, એમાં આપણે થોડુંક તેલ નાખશું. તેલ ગરમ થશે પછી મેં ટમેટાની પ્યુરી બનાવી રાખી છે એ એમાં આપણે નાખશું. ટમેટાની પ્યુરી પણ મેં ઘરે જ બનાવી છે. એ મેં અગાઉ પણ તમને બે ત્રણ વખત બતાવ્યું છે, એની હું લિંક આપી દઈશ, તમે જોઈ લેજો. આ મંચુરિયન આપણે બનાવ્યું છે એમાં બધે ઘણા બધા સોસ બધે નાખતા હોય છે, પણ મેં ઘરમાં જ ટમાટર પ્યુરી બનાવી નાખી અને સોસ બનાવ્યો છે, જે આપણા હેલ્થ માટે બહુ સરસ છે. બહારના સોસ તો હું વાપરતી નથી, હું ઘરે જ બનાવીને બધું વાપરું છું. કોઈ પણ બહારના સોસ વગર આપણે મંચુરિયન બનાવવા જઈ રહ્યા છીએ. હવે આપણે એમાં તેલ આવી ગયું છે, આપણે એમાં ટમાટર પ્યુરી નાખી દઈશું. થોડીક વાર સાંતરશું, એકદમ બરાબર સાંતરાઈ જશે. પછી એમાં થોડું પાણી નાખશું આપણે. આ પ્યુરીમાં મરચો, મીઠું, હળદર, ખાન બધું નાખ્યું છે અને આજમાંથી વઘાર કરીને રાખી છે આ પ્યુરી. હવે એમાં થોડું પાણી નાખશું. બસ હવે આપણે જે મંચુરિયન તળી નાખ્યા છે એમાં આપણે નાખી દઈશું. હવે એને બરાબર હલાવી નાખશું. હવે આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરશું. હવે આપણે આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે, હવે આપણે સર્વ કરી નાખીએ. હલો
આપણા મંચુર બની ને તૈયાર થઈ ગયા છે. હાલો આપણે સર્વ કરી નાખીએ.